नमस्कार दर्शक मित्रों, ओस्का न्यूज चैनल में आपनुं स्वागत छे। समाचार में बात करें सूरतनी, आज रोज सूरत शहर में नवा मेयर तेमज डेप्यूटी मेयर तेमज विरोध पक्ष नेता और उपनेता तथा दंडकनी निमणूक करवामां आवी छे। खास करीने वात करीए तो सूरतवासियों ने भाजपना नवा मेयर हेमाली बोघावालानी वरणी करवामां आवी छे, ज्यारे डे मेयर दिनेश जोधाणी ની વરણી કરવામાં આવી છે। જ્યારે વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશભાઈ ભંડેરી તથા ઉપનેતા ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા તથા દંડક ભાવનાબેન સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે। આજે વહેલી સવારે સુરત શહેરમાં આવેલ પાલ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસક પક્ષ ભાજપના નેતાઓ, કોર્પોરેટરો તથા વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટી તથા ભાજપના કાર્યકર્તા વચ્ચે થોડી રકઝક પણ જોવા મળી હતી। બ્યુરો ચીફ ઘનશ્યામ બારોટ, સુરત। આ પ્રથમ સામાન્ય સભામાં ઉપસ્થિત આપ સૌ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત અભિવાદન। આજે ઐતિહાસિક દિવસ છે, પૂજ્ય ગાંધી બાપુએ અંગ્રેજ સલ્તનતના પાયા હલબલાવી નાખવા માટે મીઠા સત્યાગ્રહની દાંડી માર્ચ કરેલી। એ ઐતિહાસિક દિવસના દિવસે આમ આદમી પાર્ટીએ પણ સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં 27 જેટલા નગરજન પ્રતિનિધિઓએ હાજરી આપી ભ્રષ્ટાચાર, ભાજપના ભ્રષ્ટાચારના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત આજથી કરે છે। આ સાથે બહુ ખુશી અને ગર્વ સાથે જણાવું છે કે આમ આદમી પાર્ટી પક્ષના નેતા તરીકે સુરત મહાનગરપાલિકામાં માનનીય શ્રી ધર્મેશભાઈ ભંડેરીને આજરોજ વરણી કરવામાં આવી છે, તેમજ આમ આદમી પાર્ટીના ગૃહની અંદર નેતા ઉપનેતા તરીકે માનનીય ડૉક્ટર કિશોરભાઈ રૂપારેલિયાની વરણી કરવામાં આવી છે, એમને પણ શુભકામનાઓ પાઠવું છું। તેમજ આમ આદમી પાર્ટીની ગૃહની અંદર સુચારુ કાર્યવાહી કરવા માટે દંડક તરીકે માનનીય શ્રી ભાવનાબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, તો દંડક શ્રી ભાવનાબેન સોલંકીને પણ હું શુભકામનાઓ પાઠવું છું। આ સાથે હું સૌ જનતાનો, ગુજરાતનો, સુરતનો, સૌનો જેણે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂરી બહાદુરી આપું છું કે આમ આદમી પાર્ટી આપણા રાષ્ટ્રીય આદર્શોના રસ્તે, સંઘર્ષના રસ્તે, ઇન્કલાબના રસ્તે સતત લડ્યા કરશે, સંઘર્ષ કરશે અને આમ આદમીઓ માટે સાચા સ્વરાજની સ્થાપના ન થાય ત્યાં સુધી સતત અવિરત પ્રયત્નશીલ રહેશે એ બાંધરી આપું છું। થેન્ક યુ સો મચ। 12 માર્ચ એટલે આજનો દિવસ એટલે 12 માર્ચ દાંડી યાત્રા પ્રારંભનો પરમ પવિત્ર દિવસ। આજના દિવસે હું પૂજ્ય ગાંધી બાપુને તેમજ આ દેશ માટે શહીદ થનારા, આ દેશમાં સાચા સ્વરાજની સ્થાપના માટે તેમજ મજબૂત જનતંત્રની સ્થાપના માટે શહીદ થયેલા તમામ સ્વતંત્રતા સૈનિકોને, સ્વતંત્રતા સેનાનીઓને હું એમના ચરણોમાં વંદન કરું છું। શિક્ષણ, આરોગ્ય, જનહિતની આદર્શ રાજનીતિની શુભ શરૂઆત કરનાર ઈમાનદાર આમ આદમી પાર્ટીએ મારા જેવા સામાન્ય યુવાન ઉપર ભરોસો મૂકીને સુરત મહાનગરપાલિકાનો વિપક્ષ તરીકેની જવાબદારી, વિપક્ષના પ્રતિનિધિ તરીકેની જવાબદારી જે મને સોંપી છે એ બદલ હું સુરતના તમામ મતદારો, આમ આદમી પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ, તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનો તથા મારા તમામ સાથી નગરસેવકોનો હૃદયપૂર્વક અંતઃકરણથી સાદર હાર્દિક આભાર વ્યક્ત કરું છું। વિપક્ષનો ખરેખર સાચો અર્થ થાય છે વૈકલ્પિક વિપક્ષનો અર્થ, વૈકલ્પિક પક્ષ અને એ વૈકલ્પિક પક્ષ તરીકે સકારાત્મક રાજનીતિ થકી બહુજન હિતાય અને બહુજન સુખાયની ભાવનાને સાચા અર્થમાં સકારાત્મક રીતે ચરિતાર્થ કરવા માટે આમ આદમી પાર્ટી તરફથી મને જવાબદારી સોંપવામાં આવી છે, એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એની હું આજે બાંધરી આપું છું। જય શ્રી રામ, જય શ્રી રામ।